સમાચારની શરૂઆત કરીશું મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનાર છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આશરે 18000 સ્ક્વેર ફૂટમાં 3 કરોડ ખર્ચે 3 માળનું નવું કમલમ કાર્યાલય બનશે જ્યાં ભાજપના નાનામાં નાના કાર્યાલયનું દાન નહીં પણ સહયોગ લેવામાં આવશે તેવું આહવાન પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કરતાની સાથે 6.5 કરોડથી વધુનો આર્થિક સહયોગ કાર્યક્રમમાં જ ભાજપના આગેવાનો દ્વારા કાર્યકરો તરફથી આપવાની જાહેરાત કરાઈ હતી આખા દેશમાં લગભગ 750થી વધુ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયના નિર્માણની યોજના બનાવવામાં આવી હતી આજે ગુજરાતની અંદર લગભગ જિલ્લા અને મહાનગર મળીને 41માંથી લગભગ 37-38 જિલ્લા અને મહાનગરોમાં કમલમ કાર્યાલયનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે પૂરું થઈ શક્યું છે અથવા તો જેની જમીન લેવાઈ ગઈ છે અને આવનારા મહિનાઓમાં એ કાર્ય પણ પૂર્ણ થવાનું છે 2 દિવસ પહેલાં જ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સુરેન્દ્રનગરના કાર્યાલયનો એક લોકાર્પણનો કાર્યક્રમ હતો આજે મોરબી જિલ્લાના કાર્યાલય માટેનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું છે આવનારા 6 જ મહિનામાં આ કાર્યાલયનું નિર્માણ કાર્ય કાર્યકર્તાઓના સહયોગ સાથે એ પૂર્ણ કરવાનું છે આજે મોરબી જિલ્લામાં નમો કમલમનું જે ખાતમુહૂર્ત કરવા માટે પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી પાટીલ સાહેબ આવ્યા અને તમામ આગેવાનો સાથે હતા અને તમામ કાર્યકર્તા સાથે લગભગ આ કાર્યાલયનો ખર્ચ 13 કરોડનો છે આશરે એની મેરાએ બધાએ આજે મેન કાર્યકર્તાએ 50% લખાવી દીધા છે અને 50% જે બાકી છે એ લગભગ અમારા તમામ કાર્યકર્તા ઉદ્યોગપતિ આજે કોઈને કહેવામાં નથી આવ્યું ઉદ્યોગપતિ કે શિરામી કોઈ કે ઉદ્યોગપતિ 50% અમારા મેન હોદ્દેદારોના અને 50% સમગ્ર કાર્યકર્તા અને ઉદ્યોગપતિ તરફથી લગભગ 13-14 કરોડના ખર્ચે આજે કાર્યાલય થશે એને મને વિશ્વાસ છે કે સ્વયંભવ માયગા વહીના પણ આપશે એવો મને વિશ્વાસ છે અને હવે કામ ચાલુ થઈ જશે અને કામ થયા પછી 6 જ મહિનામાં એનું કાર્યાલયનું આપણે અર્પણ